આકાશવાણી જો ભૂજ કેન્દ્ર આય રજૂ કયું પાંચો કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગે આવતીકલ આય જલારામ જયંતિ પાંચ કે જોગી જલારામ ચવું એડા જલારામ બાપાજી બસો ને પંજમી જન્મ જયંતિ આય જલારામ બાપા જો જીવન ઈ જની જો ઉપદેશ આય ઈ જકો કમ ક્યા ઈ જની જો ઉપદેશ આય ખુલ્ કે જલારામ બાપા કોઈ દી કોઈ કે કોઈ પ્રકાર જી સેવા કરે જો કી પણ ભક્તિભાવ જો કોઈ દી ક્યાં ત્યાજ નહીં એ ફક્ત પંજે જીવન જો એકડો આદર્શ રૂપ બનાયા અને ઈ મણી સામે રખ્યા ઈએ જલારામ બાપા જો મંદિર મણી કે ખબર આ વીરપુર મે આવ્યો આ જો લગભગ એકમાત્ર એડો મંદિર હું કે જતે એક પણ રૂપિયો ગનાજે નતો અને થી પ્રેમથી ભાવથી જમાણી હતા જલારામ બાપા પણ ઈજ કમ ક્યાં કે પ્રેમ પ્રેમથી અને ભાવથી જમાડ્યા ઈ ઈજ અની જો કમ જ અની જો ઉદ્દેશ જો ઉપદેશ આય અને એની બટે મળે જ સરખાઈએ અહીં એ કોઈ દી કોઈ કે કેની પણ પૂછ્યા નવા કે ભાઈ અહીં કઈ નાત જા આવ્યો કંઈ જાત જા આવ્યો કંઈ ધર્મ જ આવ્યો મણિકે સાથે રખી મણિકે ભેગો જમાડ્યા સર્વ ધર્મ સંભાવ જેમ કે ચો અને જીવન મણી લાય કરી અને સંભાવ એ જલારામ બાપા જે જીવન જો ઉપદેશ આય અને એ ઉપદેશ એ બોલીને ન પણ કરીને બતાય અહીંયા અને એની બટે કોઈ ઊંચ નાય કોઈ નીચ નાય મળે ઉત્ત જ પાર્ટલે તે વહી અને જમેતા તા અડા જલારામ બાપા જો બસો જન્મ જયંતિ આય અને ઈ બો જન્મ જયંતિ જે ઉપલક્ષ મે સજો લોવાણા સમાજ એકડો અલગ જ પ્રકાર જો ઓછો મન અ પં લોણા સમાજ સાથે મૌળી સ્ટુડિયો મે સ્ટુડિયોમાં આયે તો પાંચ આની સાથે ગાલ કયો

અને જે સાથે સાથે ભજન સંધ્યા પણ પાં કતીરા પાર્ટી પ્લોટ કરીને રખાઈએ એટલે આવું મળે જલારામ ભગત કે લડુ દર્શન જો આમંત્રણ નહીં આવતો ને જ્ઞાતિજનો કે સમૂહ ભોજન જો આમંત્રણ નહીં આવતો જી ઘનશ્યામભાઈ અહીં બહુ ખાસી મજા જી ગાલ કહી કે ભાઈ જલારામ બાપા એ દરિદ્ર નારાયણ જા રખોપા જેમ કે ચો એ કહીએ હતા અને એટલે જ જકો પણ માળું વે એ જલારામ બાપા કે તો પોજે જ તો હિતેશભાઈ આઈ અસંખે કે હિ ઘનશ્યામભાઈ જે ભાઈ અજ સાઈજો હિ બસો પંજી કી બુંદી જે લાડુ બના લાડુ હું કે બો પંજી કી જુદા જુદા નંા નંા લાડું બનાઈ અને એન પ્રમાણે જલારામ બાબા કે પ ધરાઈદ જલારામ જયંતિની જે બસો પચ્ચીસમી વર્ષની ઉજવણી છે એના ઉપલક્ષમાં આજે સાંજે બસો પચીસ કિલ્લાનો એક જ લાડુ બનાવવામાં આવશે જે એક વિશિષ્ટ આકર્ષણ છે એ કેમ બનશે સૌપ્રથમ તો રાબેતા મુજબ બુંદી તૈયાર કરવામાં આવશે જે જીતુભાઈ રસોયા છે એ રાબેતા મુજબ પ્રસાદમાં બુંદી તૈયાર કરશે એનો એક સ્ટીલનો ફરમો તૈયાર કરવામાં આવ્યો છે જેનો અઢી ફૂટ ઊંચો છે અને ચાર ફૂટનો એનો ગોલ સર્કલ છે એ ટોટલ એનો ફરમામાં એ બુંદ બસો પચીસ કિલ્લાની બુંદી અંદર એમાં ફરમા નાખવામાં આવશે અને એ બનાવતા ટોટલ લાડુ તૈયાર થતા અંદાજીત દોઢ કલાક જેટલો સમય લાગશે અચ્છા લાડુ તૈયાર થઈ જશે પછી ફરમામાંથી જ્યારે લાડુ બહાર આવશે ત્યારે એને ડ્રાય ફ્રુટથી શણગારવામાં આવશે અને આજે જ સાંજે છ ત્રીસ વાગ્યાથી જલારામ ભક્તજનો માટે એ દર્શનાર્થે મુકવામાં આવશે અચ્છા હિતેશભાઈ તો એ સાંજો સાડા છ વાગેથી એ સજો દર્શન જો કાર્યક્રમ રોંધો પણ પોય કેટલે વગેરે સુધી આજો કે આવતીકાલ જો ડી સજો કે ઈકન પ્રમાણે વ્યવસ્થા ગોઠવે આયો એ સાંજે છ ત્રીસ વાગ્યાથી દર્શનાર્થે મૂકવામાં આવશે જે રાત્રે 11 વાગ્યા સુધી દર્શનાર્થ દર્શન કરી શકશે અચ્છા નાતીજનો તથા જલારામ ભક્તજનો એટલે એનો મતલબ એ થયો કે અજ સાંજો સાડાથી કરી અને રાજો અગિયારો વાગ્યા સુધી જેટલા જલારામ ભગત અહીંયા એ મળે એનો દર્શન કરી શકતા એટલે

અગિયાર વાગે તજો ફરમા એ ઘણી ગંદા તો એ બસો પંજી કિલે જે બુંદી આવે અંજુ ઉપયોગ થયો એ લાડુ પાછો જ્યારે દર્શનાર્થીઓ માટે પૂર્ણ કરવામાં આવશે ત્યારે એ લાડુ પાછો ફરવામાં મૂકી દેવામાં આવશે અને બીજે દિવસે જ્યારે જલારામ જયંતિ છે સમૂહ પ્રસાદ છે ત્યારે એ લાડુ જે બીજી બુંદી છે એનામાં મિક્સ કરીને જ્ઞાતિજનોને એ લાડુની પ્રસાદની મીઠાશ પહોંચાડવામાં આવશે એની સાથે જે જલારામ જયંતિના દિવસે સવારે જે દરિદ્ર નારાયણો માટે જે આપણે મિષ્ટાન પ્રસાદની વ્યવસ્થા કરી છે ને જે આપવામાં આવશે તેની સાથે આ બુંદીની મીઠાશ પણ એમના એમને આપવામાં આવશે અને એની સીધે સીધી જે આપણે જલારામ બાપાની પ્રિય વસ્તુ છે તો એનો પ્રસાદનો લાભ પણ દરિદ્ર નારાયણને મળશે અચ્છા હિતેશભાઈ એની સાથે સાથે મૂકે એકડો પ્રશ્ન એ પણ થયો હતો કે જોકો લાડુ બનાવ્યા અહીં આવતીકાલે અજ બંધો અને અજ મણી એવું એવું તો એને મેં કેટલા જણા રોંધા અને સૌથી પહેલાં એ બનાવેલો વિચાર ક્યાં આવ્યો તે જ્યારે બસો ચોવીસમી જલારામ જયંતિની ઉજવણી કરી ત્યારે બસો ચોવીસ કિલાનો રોટલો બનાવવાનો વિચાર આવ્યો ત્યારે આ વખતે પણ એવું થયું કે બસો પચીસમી જલારામ જયંતિ છે તો કાંઈક નવો વિચારીએ ત્યારે મહાજનની કારોબારીના સભ્યોને બધા બેઠા હતા ને આ વિચાર રજૂ કર્યો તો બધાએ હોદેદાર અને સભ્યોએ કીધો કે આવું કાંઈક આપણે નવું કરવું જોઈએ જે આપણે બુંદીનો લાડુ જે એક જ નંગ બનાવવાનો એવો નક્કી કર્યો કે ગયા વખતે રોટલો બનાવ્યો હતો એક નંગ તો આ વખતે બસો પચીસ કિલાનો બુંદીનો લાડુ બનાવીએ અને જે આપણે જે દરિદ્ર નારાયણો અને જ્ઞાતિજનોને પણ એનો સંપૂર્ણ લાભ મળે જલારામ બુંદી લાડુ મીઠાસનો એ વિચાર આવ્યો ને એ આપણે એ બો પચીસ કિલાનો લાડુ ને એ વિચાર વ્યક્ત કરીને એ પૂરો કર્યો અસી જડે બસો અને ચોવી કિનો રોટલો બનાયો તદે મા એ લગ કિલો જો રોટલો થો અને એ થયો ને પછી તપાસ જપાસ કે એડો વડો રોટલો ગુજરાત મે બન્યો ના બરાબર એ લડુને પણ અસંક લગે તો અસી કોઈ દાવો પણ એડો વડો લડું ગુજરાતમાં પહેલી વાર ભોજ જી ઘનશ્યામભાઈ મુખ્ય પણ હે તો કે કદાચ એ લડુ કદાચ સજે ગુજરાતમાં બન્યો હું કે કદાચ ભારતમાં પણ બન્યો હું કે અહીં કી પટે માહિતી નહીં પણ અડો થઈ શકે વખત હિંય કે હી શ્રદ્ધાથી કમ કય તથા ભગવાન બાપા જલારામ બાબા કે પ રાજી કરેલા હે કયું તથા પણ આવતી વખતે કદાચ અડો કંઈ વીચાર અે તો મુજો એવો સજેસન કે કદાચ એ જે વર્લ્ડ રેકોર્ડ વાળા હે ગ્રીનિશ બુક કે લિમ્કા બુક વાળા હઈએ એ અનજો પણ સંપર્ક થઈ શકે અને એન પ્રમાણે પણ એ રેકોર્ડ જેવા જે એ લોહાણા મહાજન ભુજ જે નામથી થઈ શકે કે કોઈ વિશિષ્ટ પ્રવૃત્તિ કયું તા અને અનથી બાકી જેટલા પણ લોકો અહીંએ અનકે પણ પ્રેરણા ચોક્કસથી મળી જો ભાઈ પણ બહુ સારો ભુજ મહાજન આવનારેે સમયમાં એ કોઈ પણ પ્રવૃત્તિ તો સો ટકા એ લોકો જો કોન્ટેક કહીશી અને બી સમાજ કે પણ પ્રેરણા મે જી હિતેશેષ અને ઘનશ્યામભાઈ જણે કાલ જલારામ જયંતી આ તો અસામ શ્રોતા એ મણિ કે પણ જલારામ બાપા જ આશીર્વાદ મળે એ ગ સૌથી પહેલાં તો શ્રોતાગણી જલારામ જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા જલારામ બાપા મણિ જ ભગવાન જલારામ બાપા ધૂંધ દખી આવ ભગવાન એન અને જલારામ બાપા જે રસ્તો બતાઈ રહ્યા એ રસ્તે હલ કરીને પરમ કુપાડું જલારામ બાપા કે શક્તિ દિયન પાજી જાણો તા હિન્દુસ્તાન જો પહેલો મંદિર અડો હું એકડો રૂપિયો મે નતો અચે અને બાપા જ દર્શન એટલે ઈ જલારામ બાપા જે પથાઈ પથે હલલા હલેલા કરીને પાકે મણી કે શક્તિ મળે અને જલારામ બાપા જે મેરે ભાવિક ભક્ત જનો હે એ જે જલારામ બાપાજા જે મને આદર્શો અહીંએ જા પાલન કરતા અચે અને સારું રહે તો એ સમગ્ર જ્ઞાતિજન તથા સમગ્ર જે વ્યક્તિઓ અહીંએ એની સાથે એની જે આદર્શો જો પાલન કરીએ તો મિલા આવનારો સમય સારો રહે અને મણી જ્ઞાતિજનો તથા અન્ય શ્રોતાજનો કે ભૂધ લોહણા જલારામ જયંતિજી હાર્દિક શુભકામનાઓ તો ઘનશ્યામભાઈ અને હિતેશભાઈ અજ બહુ જ ખાસી મજાની ગાલ ક્યાં અને જન કે પા સદ્ભાવ ચવું એ સદભાવ જે કરીને વત આ જલારામ બાપાજી બો પંચમી જન્મ જયંતિની વિશેષ ઉજવણી લોહાણા સમાજ કરેવાો અને બો પં કો મણેમ જ ભગવાન અહીંયા એ ભાવ સાથે એડો વડો બુંદી જો લડુ બનાઈ અને એ ભાવ દરિદ્ર નારાયણ સુંધી એનો પ્રસાદ દરિદ્ર નારાયણ સુધી પોજાય જાલ અજ ભુજ લવાણા મહન કે તણ ખૂબ ખૂબ અભિનંદન આ અન આ મણિ શ્રોતાએ કે કાલ દલારામ જયંતિ આ તલારામ બાપા જે ઉદ્દેશ્ય કે અગિય વધયું અને અની જે પથતે અગિયાર વધુ એવી જ શુભકામના સાથે અજો કાર્યક્રમ પૂરો કરેજી રજા ડીજા તો આ મણી ભાભેરે કે રામ 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 હિ કાર્યક્રમનો પ્રસારણ આકાશવાણી જે ભુજ કેન્દ્રતા કરે આવ્યો